નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમાખ્યા રાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. ભરૂચ તાલુકાના એક ગામની યુવતી સાથે પોતાની ઓળખ છુપાવી છેતરપિંડી આચરનાર તેમજ શારીરિક અને જાતીય શોષણ કરનાર આરોપી સામે ફરિયાદ નોંધાતાની સાથે જ પોલીસે ગણતરીના કલાકમાં તેને દબોચી લીધો હતો. ચાવજના આદિલ પટેલ નામના યુવાને 4 વર્ષ સુધી આર્ય પટેલ નામની ખોટી આઈડી નો ઉપયોગ કરી પોતાની ઓળખ અન્ય યુવાનના નામ તરીકે આપીને યુવતી સાથે મિત્રતા કેળવી હતી. 4 વર્ષથી પોતાના ધર્મને છુપાવીને અન્ય ધર્મનો નામ ધારણ કરી ભરૂચ તાલુકાના એક ગામમાં રહેતી મહિલાને લગ્નની લાલચ આપી એની સાથે છેતરપિંડી કરનાર અને શારીરિક તેમજ જાતીય શોષણ કરી ગુનો આચરનારા આરોપીને ગણતરીના કલાકમાં ભરૂચ રૂરલ પોલીસે ઝડપી પાડ્યો હતો. આ બાબતે આજે DYSP CK પટેલે પત્રકાર પરિષદ સંબોધીને વિગતવાર માહિતી આપી હતી. ભરૂચ તાલુકા એક ગામમાં રહેતી મહિલાને લગ્નની લાલચ આપીને પોતાનો ધર્મ છુપાવી હિન્દુ નામ ધારણ કરી શારીરિક તેમજ જાતીય શોષણ કરી ગુનો આચરનાર આરોપી સામે ગતરોજ ભરૂચ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ભરૂચ જિલ્લા પોલીસની ટીમ આ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને આ બાબતે પોલીસ દ્વારા ધનિષ્ઠ તપાસ કરવામાં આવતા ગુનાના કામે આરોપી આદિલ અબ્દુલ પટેલ ઉમર વર્ષ 25 રહે ચાવજ આર્ય પટેલ નામની હિન્દુ નામની ખોટી આઈડી બનાવી પોતાની ઓળખ છુપાવી અને યુવતીને ખોટી હકીકતો જણાવી ફરિયાદી યુવતી સાથે છેતરપિંડી આચરી હતી અને ફરિયાદી સાથે મિત્રતા કેળવ્યા બાદ તેને સાથે અલગ અલગ જગ્યાઓએ ફર્યો હતો. જ્યાર બાદ તેની સાથે વારંવાર શારીરિક અડપલા તેમજ શારીરિક શોષણ કરી તેમજ જ્યારે તેની હકીકત સામે આવી ગઈ ત્યારે ફરિયાદીને પોતે મરી જવાની ધમકી આપી ₹50,000 બળજબરી પૂર્વક માંગણી કરી હેરાન પરેશાન કરતો હોય, જે બાબતે ભરૂચ તાલુકા પોલીસ મથકમાં ગતરોજ ફરિયાદ આવતાની સાથે જ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ ઇન્સ્પેક્ટર PD જણકાટ દ્વારા આરોપીને તાત્કાલિક પકડી પાડવા માટેની કાર્યવાહી અને તપાસ તેજ કરવામાં આવતી. મળેલ બાતમીના આધારે આરોપીઓની માહિતી મેળવી પોલીસે માણસોની એક ટીમ બનાવી આરોપીને શોધી કાઢવા તપાસ હાથ ધરવામાં આવી હતી, જે આધારે આરોપી એવા આદિલ અબ્દુલ પટેલને ચાવજ ગામે થી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ આ આદિલ પટેલ નામક વ્યક્તિએ અન્ય કોઈક સાથે પણ આ જ પ્રકારે છેતરપિંડી આચરેલ છે કે કેમ તે દિશામાં હવે પોલીસે તપાસ આગળ વધારી છે. ચાવજ ગામના આદિલ અબ્દુલ પટેલ નામના 25 વર્ષના મુસ્લિમ યુવકે આજથી 4-1 વર્ષ પહેલાં એક હિન્દુની ઓળખવાળી આઈડી ઇન્સ્ટાગ્રામ ઉપર બનાવી ઇન્સ્ટાગ્રામની માધ્યમથી એક પોતે હિન્દુ હોવાની ઓળખ આપી એક હિન્દુ યુવતી સાથે ફ્રેન્ડશીપ કેળવી એને 4 વર્ષ સુધી જુદી જુદી જગ્યાએ ફેરવી એની સાથે અડપલા કરી અને એની સાથે દુષ્કૃત્ય કરવા બાબતની ફરિયાદ ગઈકાલે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આવતા આદિલ અબ્દુલ પટેલ વિરુદ્ધમાં અને આ બાબતની જ્યારે ભોગ બનનારને યુવતીને ખબર પડી તો એ આના ઘરે ગયેલી ફરિયાદ કરવા માટે એના મા બાપને, તો એના મા બાપે પણ આ યુવતીને ધમકીઓ આપેલી એ બાબતની ફરિયાદ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશને દાખલ થવા ફરિયાદ આવતા ફરિયાદીની ફરિયાદ લઈને IPC 376, 419, 354, 387, 504, 506 અને 114 મુજબનો ગુનો રજીસ્ટર કરીને ભરૂચ તાલુકા પોલીસે તપાસ હાથ ધરેલી. તપાસ દરમિયાન એવું જણાવી આવેલું કે 2019ની સાલમાં જ્યારે આ યુવતી છે ભોગ બનનાર યુવતી કોલેજમાં અભ્યાસ કરતી હતી એ દરમિયાન આ આરોપી જે આબિદ જેનું નામ છે અને મુસ્લિમ યુવક છે એણે ઇન્સ્ટાગ્રામ ઉપર આર્ય પટેલ નામની એક ફેક આઈડી બનાવેલી અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આ યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલેલી અને પોતે હિન્દુ હોવાની ઓળખ આપેલી, એમ કરી એના સાથે પરિચય કેળવી, મિત્રતા કેળવી, એને એની સાથે રૂબરૂ સંપર્ક કરેલો અને જુદી જુદી જગ્યાએ લઈ જઈ અને ફેરવી અને શારીરિક અડપલા કરેલા, એની સાથે દુષ્કૃત્ય કરેલું. અને જ્યારે પછી છોકરીને આ બાબતની ખબર પડી કે આ પોતે મુસ્લિમ યુવક છે
ત્યારે એને છોકરીને બ્લેકમેલિંગ કરવાનું ચાલુ કરેલું કે આપણી આ વાત હું સોશિયલ મીડિયા મારફતે જાહેર કરીશ, તું મને 50,000 રૂપિયા આપ, નહીતર અને જો 50,000 રૂપિયા નહીં આપે તો હું પેટ્રોલ છાંટીને બળી જઈશ અને એનું આરોપ પણ તારા ઉપર મૂકીશ, એવી ધમકીઓ આપીને 50,000 રૂપિયા પણ એની પાસે માગણી કરેલી. એ બાબતની તપાસ દરમિયાન હકીકત જણાઈ આવતા આરોપીની શોધખોળ કરતાં આરોપી મળી આવતા આરોપીની ધરપકડ ભરૂચા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલી છે. અને આ બાબતે બીજા કોઈ સાથે પણ આને આવું કોઈ કૃત્ય કર્યું છે કે કેમ એ દિશામાં આરોપીની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે. સુરતના મહિધરપુરામાં આંગડિયા પેઢીમાંથી લાખોની કિંમતના હીરા લઈ નીકળેલા વેપારીને મોપેટ પર આવેલા બે શખ્સોએ બંદૂકની નોકે બંધક બનાવીએ 88 લાખની લૂંટ કરતા હવે સુરત અને ભરૂચ પોલીસ પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. સુરતથી અંકલેશ્વર આવતા વાહનોનો હાસોટ રોડ પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. સુરતના મહિધરપુરા વિસ્તારમાં આજરોજ દોઢા દિવસે બનેલા 88 લાખ રૂપિયાની લૂંટની ઘટનાને લઈને સુરત પોલીસની સાથે હવે ભરૂચ પોલીસ પણ દોડતી થઈ છે. સુરત તરફથી અંકલેશ્વર આવતા વાહનોનો ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલા આંગડિયા પેઢીમાંથી લાખોની કિંમતના હીરા લઈને નીકળેલ વેપારીને મોપેટ પર આવેલ બે શખ્સોએ બંદૂકની નોક પર બંધક બનાવી રૂપિયા 88 લાખની લૂંટ ચલાવીને ફરાતે જતા સુરત પોલીસ એલર્ટ મોડમાં આવી હતી. ત્યારે સુરતના આસપાસના તમામ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે આરોપીઓ સુરતની બહાર નીકળી ન જાય તેને લઈને સુરતની બોર્ડરોને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી છે. સાથે જ સુરતથી જો લૂંટેરાઓ બહાર નીકળી ગયા હોય તેવી સંભાવનાને લઈને સુરતથી આજુબાજુના જિલ્લાઓમાં પણ પોલીસને જાણ કરી દેવામાં આવી છે. જેને લઈને ભરૂચમાં પણ પોલીસ દ્વારા લૂંટેરાઓની સંભવિત અવર જવરને લઈને વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. સુરતથી ઓલપાડ અને હાંસોટ થઈને એક માર્ગ અંકલેશ્વર તરફ પણ આવતો હોય જેને લઈને હાંસોટ માર્ગ ઉપર ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે. સુરત તરફથી અંકલેશ્વર તરફ આવતા તમામ વાહનોને ચેક કરવામાં આવી રહ્યા છે. તો શંકાસ્પદ જણાતા વાહન ચાલકોને યુક્તિ પ્રયુક્તિ પૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે. આમ સુરતમાં બનેલ લૂંટને ઘટનાને લઈને સુરત પોલીસ સાથે ભરૂચ પોલીસ પણ દોડતી થઈ છે. ઝઘડિયા રાણીપુરા વચ્ચે સરદાર પટેલની પ્રતિમા ગોરી માર્ગ પર અજાણ્યા વાહનની અડફેટે રોડ ક્રોસ કરતા દીપડાના બચ્ચાનું મોત નીપજ્યું હતું. ઝઘડિયા રાણીપુરા વચ્ચે સરદાર પ્રતિમા ધોરી માર્ગ પર અજાણ્યા વાહનની ટક્કરે બાળ દીપડાનું મોત નીપજ્યું હતું. રાત્રે 8 વાગ્યા દરમિયાન દીપડાનો બચ્ચો સરદાર પ્રતિમા ગોરી માર્ગ પર ઘસી આવતા અજાણ્યા વાહનની ટક્કરે મોતને ભેટ્યું હતું. ઝઘડિયા તાલુકામાં અવારનવાર દીપડાઓ ખોરાકની શોધમાં માનવ વસાહતો નજીક ઘસી આવતા હોવાની વાતો જગજાહેર છે અને દીપડાઓ ખોરાકની શોધમાં રાત્રિ દરમિયાન ગોરી માર્ગ પર પણ આવી ચડતા વાહનોની ફેટમાં આવી જતા હોવાના બનાવો ભૂતકાળમાં પણ બન્યા છે. આવો જ એક બનાવ ગુરુવારની રાત્રિ દરમિયાન ઝઘડિયા રાણીપુરા ગામ નજીક સરદાર પ્રતિમા ગોરી માર્ગને જોડતા માર્ગ પર દીપડો તથા તેનું બચ્ચું ગોરી માર્ગ ક્રોસ કરતા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા વાહનની અડફેટમાં આવી જતા માત્ર 12 દીપડાનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે ઝઘડિયા વન વિભાગને માહિતી મળતા વન વિભાગ કર્મચારીઓ તાત્કાલિક દોડી આવી 12 દીપડાને મૃતદેહનો કબજો મેળવી નિયમાનુસાર અંતિમ સંસ્કાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે દીપડાઓ વધારે પ્રમાણમાં શેરડીના ખેતરોમાં વસવાટ કરતા હોય છે. હાલ શેરડી કટિંગ સીઝન ચાલતી હોય દીપડાઓ સહપરિવાર પોતાના નવા આશ્રય સ્થાનોની શોધમાં કે ખોરાકની શોધમાં બહાર દેખાવા લાગ્યા છે. હાલ વન વિભાગની ટીમો દ્વારા દીપડાની હાજરી વાળા સ્થળોએ પાંજરાઓ ગોઠવી દીપડાઓને પકડવાની કવાયત હાથ ધરી છે.
આમોદના નવીનગરી વિસ્તારમાં સફાઈ કર્મચારી પર હુમલો કરી ઈજાગ્રસ્ત કરનાર તેમજ આતંક મચાવી રાખનાર કબીરાજ આખરે વન વિભાગે ગોઠવેલ પાંજરામાં કેદ થયો હતો. આમોદમાં આતંક મચાવનાર કપિરાજને જંગલ વિભાગ દ્વારા પાંજરે પુરાતા ગામ લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પ્રાપ્ત મળતી માહિતી મુજબ આમોદ પોલીસ સ્ટેશનની પાછળના ભાગે આવેલી નવી નગરીમાં છેલ્લા કેટલાક સમયથી એક કપિરાજે આતંક મચાવી રાખ્યો હતો, જેમાં આમોદના રહેવાસી અને નગરપાલિકાના સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવનાર માર્શલભાઈ સોલંકી પોતાના ઘરના પાછળના ભાગે ગયા હતા. તે દરમિયાન પાછળના ભાગે બેઠેલા કપિરાજે અચાનક કૂદકો મારી તેમને હાથના ભાગે બચકા ભરી લેતા જોત જોતામાં લોકોના ટોળા પણ એકત્ર થઈ ગયા હતા. જ્યારે ભારે જહેમત બાદ સ્થાનિક લોકોએ કપિરાજથી યુવાનને છોડાવી આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા, જ્યાં તેઓને 5 થી વધુ ટાંકા પણ આવ્યા હતા. ગતરોજ બનેલા બનાવની વિગત આમોદ નગરપાલિકાના સદસ્ય કમલેશભાઈ સોલંકીએ વન વિભાગના અધિકારીઓને કરી હતી, જે સંદર્ભે વન વિભાગ દ્વારા કપિરાજને પકડવા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા હતા, જેમાં આજરોજ જંગલ વિભાગના અધિકારીઓ તેમજ નેચર સેવિંગ ફાઉન્ડેશનના સભ્યોએ સાથે મળી ભારે જહેમત બાદ કપિરાજને પાંજરે પૂરવામાં સફળતા મેળવી હતી. હાંસોટના પાંજરોલી ગામે ભીલ સમાજના સ્મશાનની જગ્યા ખાનગી કંપનીના માર્ગ માટે ફાળવી દેવામાં આવતા સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે સ્મશાન બચાવોના પ્લેકાર્ડ સાથે આવેદનપત્ર આપવા સમાજના લોકો ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી પર પહોંચ્યા હતા. હાંસોટના પાંજરોલીમાં ભીલ સમાજના સ્મશાનની જગ્યા ખાનગી કંપનીના માર્ગ માટે ફાળવી દેવામાં આવતા સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્લેકાર્ડ સાથે પહોંચી જઈ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો અને ગેરકાયદેસર માર્ગ બંધ કરાવવામાં આવે તેવા આક્ષેપ કરી માંગ કરી હતી. હાંસોટના પાંજરોલી ગામે આદિવાસી સમાજના સ્મશાનની જગ્યામાં ખાનગી કંપનીને રસ્તા માટે જગ્યા અપાતા ગેરકાયદેસર માર્ગ બંધ કરવાની માંગ સાથે આજરોજ સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે હાંસોટના પાંજરોલી ગામના આદિવાસી સમાજના આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા મુજબ ગામના સર્વે નંબર 219 માં આદિવાસી સમાજનું સ્મશાન વર્ષોથી આવેલ છે, જેમાં સ્મશાનમાં મૃત્યુ પામેલ આદિવાસી સમાજના મૃતકની દફનવિધિ કરવામાં આવે છે, પરંતુ ગ્રામ પંચાયતના તલાટી અને સત્તાધીશો દ્વારા ઠરાવ કરી એક કંપનીને બારોબાર રસ્તા માટે સ્મશાન ભૂમિની જગ્યા ફાળવી દેવામાં આવી છે, જેના પગલે આદિવાસી સમાજ દ્વારા આક્રોશ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ખાનગી કંપનીના માલિક દ્વારા સ્મશાનમાંથી રસ્તા સિવાયની જગ્યામાં માટી પુરાણ કરી સ્મશાનમાં કબરો ઉપરથી વાહનોની અવરજવર કરાવી સમાજની લાગણી દુભાય તેવું કૃત્ય કરવામાં આવ્યું હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. ત્યારે તાત્કાલિક ગેરકાયદેસર માર્ગ બંધ કરાવવામાં આવે તેવી માંગ કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સુપ્રત કર્યું હતું. મારું નામ પ્રવીણભાઈ મેલજીભાઈ વસાવા, હું પાંજરોલી ગામનો રહેવાસી છું અને મેં અરજી કરી છે અહીંયા કે જે અમારી 219 સર્વે નંબરની જગ્યામાં અમારા ગામના પંચાયતે એ લોકો ગેરકાયદેસર રીતે કંપનીવાળાને જમીન ફાળવણી કરેલી છે રસ્તા માટે. એના અમે આદિવાસી લોકો એમાં અમારું સ્મશાન છે એની અંદર અમે જે આદિવાસી જે મરણ પામે છે એની દફનવિધિ કરીએ છીએ. એના માટે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છીએ. મારું નામ મનસુખભાઈ રવજીભાઈ વસાવા છે, હું પાંજરોલીનો રહેવાસી છું. અમારા ગામમાં જે અનલીગલી પ્રાઇવેટ કંપનીવાળાને સ્મશાન પરથી રસ્તા આપ્યો છે એના વિરોધમાં અમે આજે કલેક્ટરમાં આવેદનપત્ર આપવા આવ્યા છે. અમારી માંગ એટલી જ છે કે જો તમે આ રીતે આદિવાસી થઈને જ જો આદિવાસીનો સ્મશાનમાં રસ્તો આપતા હોય ને કોઈને જાર કર્યા વગર આ બધું કામ કરતા હોય તો તમે બીજું હું નહીં કરી શકો. એટલા માટે અમારી ખાલી એટલી જ માંગ છે કે એ રસ્તો બંધ થવો જોઈએ અને કાયદેસર કાર્યવાહી થવી જોઈએ સરપંચ અને તલાટી વિરુદ્ધ. અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ પરથી 2 વર્ષ અગાઉ મોપેડની ચોરી કરનાર રીઢા ચોરને શહેર એ ડિવિઝન પોલીસે ટ્રાન્સફર વોરંટી કબજો મેળવ્યો હતો.
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ નજીકથી 2 વર્ષ પહેલા ચોરી થયેલ મોટરસાયકલ સાથે જંબુસર બાયપાસ રોડ પરથી ઝડપી પડેલા આરોપીનો કબજો આજે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ માંથી મેળવી વધુ તપાસ આરંભી છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગઈકાલે જંબુસર બાયપાસ રોડ પરથી એક મોપેડ ચોરને ઝડપી પાડ્યો હતો, જેમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસનો કાફલો મિલકત સંબંધી ગુનાઓને શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા. તે અરસામાં તેમને બાતમી મળી હતી કે અગાઉ અંકલેશ્વરમાં બાઇક ચોરીના ગુનામાં પકડાયેલા કોશંબાનો નઈમ ઉર્ફે સાનો ઇકબાલ શેખ નાવો અંકલેશ્વર શહેરના 3 રસ્તા સર્કલ નજીક આવેલ શાક માર્કેટ પાસેથી 2 વર્ષ અગાઉ હોન્ડા એક્ટિવા 6G ચોરી કરી પોલીસમાં પકડાઈ ન જવાય અને પોલીસને શંકા ના જાય તે ઉદ્દેશથી ચોરીની એક્ટિવા ઉપર અન્ય એક એક્ટિવાનો નંબર લખાવી ચોરીની એક્ટિવા લઈને ફરે છે. જે બાતમીના આધારે પોલીસે જંબુસર બાયપાસ ચોકડી બ્રિજ નજીકથી એક્ટિવા સાથે તેને ઝડપી લીધો હતો. તેની પાસે એક્ટિવાના આરટીઓના તથા મોટરસાયકલનો કબજો રાખવા અંગેના આધાર પુરાવા માંગતા તે રજૂ કરી શક્યો ન હતો. સાથે જ પોલીસે પોકેટ કોપ એપમાં તપાસતા અને તેની યુક્તિ પ્રયુક્તિ પૂર્વક સદન પૂછપરછ કરાતા તે ભાંગી પડ્યો હતો અને 2 વર્ષ પહેલા અંકલેશ્વરના 3 રસ્તા શાક માર્કેટ પાસેથી મોપેડની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. એટલેથી ન અટકી તેણે શંકા ના જાય તે માટે તેની ગેરેજ પર રિપેરિંગ અર્થે આવેલા અન્ય જૂની એક્ટિવાનો નંબર એન્જિન ચેચિસ નંબર સહિત લખાવીને ફરતો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેની અટકાયત કરી 45,000 રૂપિયાની કિંમતની મોપેડ કબજે કરી હતી. સાથે જ આરોપીને ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસના હવાલે કરાયો હતો. ત્યારે અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસે ટ્રાન્સફર વોરંટી આરોપીનો કબજો મેળવી તેણે અન્ય કેટલીક ચોરીઓને અંજામ આપેલ છે અને તેની સાથે બીજો કોણ છે અને તે ક્યાં ક્યાં ચોરી કરતો હતો કેવી રીતે કરતો હતો તે તમામ દિશામાં તપાસ શરૂ કરી છે. જો કે આ કામે પકડાયેલ આરોપી અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના વર્ષ 2021 અને 22 વર્ષમાં 15 વખત બાઇક સહિતની ચોરીઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યુવા જાગૃતિ ક્રિકેટ ટુર્નામેન્ટની આદિવાસી નૃત્ય સાથે શરૂઆત કરાઈ હતી. ભરૂચ અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આદિવાસી યુવા જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન શિયાળાની શરૂઆતમાં કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લામાં વસતા આદિવાસી સમાજના સભ્યો એક મંચ ઉપર આવે અને સમાજમાં ભાઈચારો જળવાઈ રહે તે માટે ભરૂચના રેલવે ગ્રાઉન્ડ ખાતે અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આદિવાસી યુવા જાગૃત ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જે આદિવાસી યુવા જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટનું સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુ, ભાજપના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાના હસ્તે દીપ પ્રાગટ્ય અને શ્રીફળ વધેરી તેમજ રાષ્ટ્રગીતના ગાન સાથે આદિવાસી નૃત્યની ઝાંખી રજૂ કરીને પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 40 જેટલી ટીમોએ ભાગ લીધો હતો અને આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્રમુખ સતીશ વસાવા, સંજય વસાવા અને શાંતિલાલ વસાવા સહિતના આગેવાનો તેમજ ક્રિકેટ પ્રેમીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ટુર્નામેન્ટની શરૂઆત ઉપસ્થિત મહેમાનો અને સમાજના આગેવાનો એ ભગવાન બિરસા મુંડાને ફૂલહાર કરી દીપ પ્રાગટ્ય સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરાઈ હતી. તો પરંપરાગત વિશ્વ પ્રસિદ્ધ જગડિયાના બાવાગોડના સીધી બાદશાહો દ્વારા પરંપરાગત આદિવાસી નૃત્ય પણ કરવામાં આવ્યું હતું. હું સતીશ વસાવા, અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ. આદિવાસી યુવા જાગૃત ક્રિકેટરનું ટુર્નામેન્ટનું ભરૂચના રેલવે ગ્રાઉન્ડ પર ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. આ ટુર્નામેન્ટમાં ભરૂચ જિલ્લાની 40 ટીમે ભાગ લીધેલો છે આદિવાસી સમાજની. ને આદિવાસી સમાજના લોકો અલગ અલગ તાલુકામાં, અલગ અલગ શહેરમાં રહેતા હોય છે અને ગામમાં રહેતા હોય છે, જેથી આ ટુર્નામેન્ટના માધ્યમથી એક મંચ પર સમાજ આવે, લોકોની પહેચાન થાય, જાગૃતતા આવે એ માટેનું ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે. જય જોહાર, વંદે માતરમ, ભારત માતા કી જય. ભરૂચની એક ખાનગી શાળાની વિદ્યાર્થીની ધ્વનિ મકવાણાએ નેશનલ સ્કૂલ કરાટે ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. જો કે હવે તેની ઈચ્છા આગળ ભારત તરફથી ઓલિમ્પિકમાં પ્રતિનિધિત્વ કરવાની છે. ભરૂચની એક શાળાના ધ્વનિ મકવાણાએ નેશનલ સ્કૂલ કરાટે ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. દિલ્હીમાં યોજાયેલ સ્પર્ધામાં ગુજરાતની ટીમ બીજા નંબરે આવી હતી. અંડર 17માં 60 kgમાં પ્રથમ નંબર મેળવી ધ્વનિ મકવાણાએ જિલ્લાનું નામ રોશન કર્યું હતું. નવી દિલ્હી ખાતે ડિસેમ્બરના અંતમાં સ્કૂલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા 67મી નેશનલ સ્કૂલ ગેમ્સ 2023-24નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 67મી નેશનલ સ્કૂલ કરાટે ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટમાં અંડર 17માં 60 kg
ની કેટેગરીની સ્પર્ધામાં ભરૂચની ધ્વનિ મકવાણાએ પ્રથમ સ્થાન સાથે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. આ ટુર્નામેન્ટમાં ગુજરાતમાંથી 50 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કરાટે સ્પર્ધામાં દિલ્હીની ટીમ પ્રથમ સ્થાને, જ્યારે ગુજરાતની ટીમ બીજા નંબરે વિજેતા બની છે. ધોરણ 11 સાયન્સની છાત્રાઓએ નેશનલ લેવલે કરાટેમાં ગોલ્ડ મેડલ મેળવતા ભરૂચની અદ્વૈત સાયન્સ પરિવાર દ્વારા જિલ્લા અને શાળાનું ગૌરવ વધારવા બદલ અભિનંદન પાઠવ્યા છે. ધ્વનિ મકવાણાનું સ્વપ્ન ભારત વતી ઓલિમ્પિકમાં કરાટે સ્પર્ધામાં ભાગ લેવાનું છે. ધ્વનિના પિતા કલ્પેશ મકવાણા ગુજરાત ફેડરેશન, નિહોન સોટોકન કરાટે એસોસિએશન સાઉથ એશિયા અને જાપાન કરાટે એસોસિએશન સાથે સંકળાયેલ છે. ગુજરાતના 1,00,000 છાત્રા સાથે દીકરીને પણ 9 વર્ષથી તેઓ કરાટેની તાલીમ આપી રહ્યા છે. ધ્વનિ અગાઉ ખેલ મહાકુંભ સાથે સ્ટેટ લેવલની કરાટે ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે. હાય એવરીવન, મારું નામ ધ્વનિ મકવાણા છે. હું 11 સાયન્સ અદ્વૈત વિદ્યાનિકેતનમાં ભણું છું અને હું આજ વર્ષે ગયા વર્ષે જ 2023માં નેશનલ દિલ્હી રમવા ગઈ હતી, જેમાં મારો ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે. નોટ ઓન્લી ઇન 2023 બટ ઓલ્સો ઇન 2018 એન્ડ 19. 2018માં મારો સિલ્વર મેડલ હતો અને 2019માં મારો ગોલ્ડ મેડલ હતો. નોટ ઓન્લી ઇન સ્કૂલ ગેમ્સ બટ ઓલ્સો ઇન ખેલ મહાકુંભ એન્ડ મેની મોર ટુર્નામેન્ટ્સ લાઇક કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન એન્ડ મેની મોર ટુર્નામેન્ટ્સ. એમાંય મારો ગોલ્ડ સિલ્વર બ્રોન્ઝ પ્રાપ્ત થયો છે. કોઈ કોઈ વાર નથી થયો. એન્ડ આઈ વિલ લાઈક હું આ કન્ટિન્યુ કરીશ, હું ભણવા સાથે ફોકસ કરીશ કરાટે પણ, ને વિશ કરીશ કે હું ઓલિમ્પિક સુધી રમી શકું. આજે નેશનલ દિલ્હીમાં ટુર્નામેન્ટ થઈ હતી, ત્યાં અમે ગર્લ્સ બોયઝ જે ગુજરાતથી અલગ અલગ ડિસ્ટ્રિક્ટ અને અલગ અલગ ડિસ્ટ્રિક્ટથી જે રમવા ગયા હતા, અમે ટોટલ ગર્લ્સ બોયઝ થઈને 50 પ્લેયર્સ હતા. તેથી ઘણા બધાએ ગોલ્ડ છે, સિલ્વર, બ્રોન્ઝ પ્રાપ્ત કર્યો હતો અને અમે અમારું જે ગુજરાત છે તે આખા ઇન્ડિયામાંથી 2nd પ્લેસ પર છે અને હું એક જ એક પ્લેયર છું જે ભરૂચમાંથી 1st નંબર પર આવી છું. જય ભારત. સૌથી પહેલાં તો આજે એક્સ્ટ્રાઓર્ડિનરી અચીવમેન્ટ છે, કારણ કે નેશનલ લેવલના અચીવમેન્ટ જે છે એ આસાનીથી પ્રાપ્ત નથી થતા. તો એના માટે સમગ્ર અદ્વૈત સાયન્સ પરિવાર અને શાળા પરિવાર વતી અમે ધ્વનિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. સાથે સાથે આ જે કક્ષાની રમત છે, એટલે કે કરાટે ચેમ્પિયનશિપ છે, નેશનલ લેવલની છે, એની અંદર ખાસ કરીને છોકરીઓનું જે પાર્ટિસિપેન્ટ છે, તો એના થકી ધ્વનિ થકી અમે મેસેજ આપવા ઈચ્છીએ છીએ, ફક્ત અમારી સ્કૂલની વિદ્યાર્થિનીઓ નહીં પણ સમાજની દરેક છોકરીઓ જે છે એ આ રીતના આગળ આવે, પોતાની સેફ્ટી માટે રમતગમતની અંદર પાર્ટિસિપેન્ટ થઈ અને ઉચ્ચ કક્ષાએ પોતાનું નામ જે છે એમાં સિદ્ધિ હાંસિલ કરે અને આવનારા સમયની અંદર આજે ધ્વનિ નેશનલ કક્ષાએ ગોલ્ડ મેડલ લાવી છે, સમગ્ર ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે. કારણ કે આ કોમ્પિટિશનની અંદર ભરૂચ જિલ્લામાંથી ગોલ્ડ મેડલ મેળવનારી તે એકમાત્ર વિદ્યાર્થીની છે. સમગ્ર ગુજરાત નો ડાઉટ એ 2nd નંબર ઉપર રહેલું નેશનલ લેવલની અંદર, પણ અમારા માટે એ ડબલ ગૌરવની વાત છે કે અમારી વિદ્યાર્થીની એની અંદર ગોલ્ડ મેડલ લાવે છે, પ્રથમ ક્રમે આવે છે અને આવનારા સમયની અંદર જેમ એનું સપનું છે કે ઓલિમ્પિક્સ દેવી કક્ષાની રમતની અંદર એ પાર્ટિસિપેટ કરે અને જીવનમાં ખૂબ ખૂબ આગળ વધે એવી ફરી પાછી શાળા પરિવાર વતી હું એને શુભેચ્છા પાઠવું છું. જય ભારત. થેન્ક યુ. ભરૂચના જાડેશ્વરના અનુભૂતિ ધામ ખાતે જાપાનથી પધારેલ રજની દીદીની ઉપસ્થિતિમાં નવા વર્ષની ઉજવણી કરાઈ હતી. ભરૂચના જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અનુભૂતિ ધામ ખાતે આજે નવા વર્ષની કેક કાપી ગરબા રમીને ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ખાસ જાપાનથી પધારેલ રજની દીદી કે જેઓ છેલ્લા 50 વર્ષથી બ્રહ્મકુમારીઝ પરિવારમાં સમર્પિત રહી જાપાન અને ફિલિપિન્સ આમ 2 દેશોમાં રજની દીદી તેઓની સેવા આપી રહ્યા છે, ત્યારે આજે ભરૂચના જાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે તેઓએ ભરૂચવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી
પાઠવી હતી અને નવું વર્ષ તમામ લોકોનું સુખદાય મંગલદાય નીવડે તેવી શુભેચ્છા પણ પાઠવી હતી. સાથે જ જેઓએ જાપાનમાં થતી પ્રજાપિતા બ્રહ્મકુમારી દ્વારા સેવાઓનું વર્ણન કર્યું હતું. સાથે તેઓએ જણાવ્યું હતું કે જાપાનમાં 1 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી સુધી અનેક કાર્યક્રમ કરી નવા વર્ષની ઉજવણી કરવામાં આવતી હોય છે અને જાપાની લોકો વિશે વધુમાં તેઓએ જણાવ્યું હતું. અને સાથે જ તેઓએ માઉન્ટ આબુ જ્ઞાન સરોવરથી વિશેષ પધારેલ પ્રભા દીદીએ પણ ભરૂચવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમમાં બ્રહ્મા કુમારી સેન્ટરની સમર્પિત બહેનો અને ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્મકુમારી સેન્ટરના અનુયાયીઓ નવા વર્ષની ઉજવણીમાં વિશેષ હાજર રહી જોડાયા હતા. મેરા નામ બીકે રજની હૈ ઓર મેં 50 સાલ સે યે રાજ્યો કો ફોલો કરતી હું ઓર મેં જાપાન ઓર ફિલિપિન્સ કી સેવા કે નિમિત્ત આત્મા હું ઓર વહાં પર હમ લોગ રાજયોગ સિખાતે હૈ તો આજ હમ નયા વર્ષ મના રહે હૈ તો આપ સભી કો હમ શુભકામનાએ દેતે હૈ શુભ ભાવનાએ દેતે હૈ કે નયા સાલ હમ સબ કે જીવન મે સુખ શાંતિ ઓર ખુશી લાયેગા. જો ભી હમ કર્મ કરેં જો ભી બોલ બોલે ઉસમે હમકો ખાલી યહી ધ્યાન દેના હોગા કે હમ સબકો સુખ દેં ઓર સુખ લેં, ના કિસી કો દુઃખ દેં ના કિસી સે દુઃખ લેં. ક્યોંકિ જબ હમારી મન કી વૃત્તિ સાફ હોતી હૈ, શુદ્ધ હોતી હૈ, અપનેપન કી હોતી હૈ, પરિવારિક પ્યાર કી હોતી હૈ, તો હમ સબકો સુખ દેતે હૈં. તો આઈએ નયા વર્ષ સારા સાલ હમ અપને જીવન મે શુભ ભાવનાઓ કા સ્ટોક જમા કરેં, ગુડ વિશિસ કા સ્ટોક જમા કરેં ઓર સબકો, ચાહે વો હમારે ઘર કે ભાતી હૈ, ચાહે હમારે વો નેબર પડોસી હૈ, ચાહે વો કોઈ ભી સમાજ કા હો, હમ સબકો અપને દિલ સે રિસ્પેક્ટ દેં, ઉનકો હંમેશા અપની અચ્છી નજર સે દેખેં, તાકી યે એક વિશ્વ પરિવાર હૈ, પરિવાર કે હિસાબ સે દેખેંગે તો હમ સબ મિલજુલ કે રહેંગે. રાજપીપળામાં છેલ્લા 4 દિવસથી ગાઢ ધુમ્મસ ભર્યા માહોલ વચ્ચે સૂર્યદાદાના દર્શન દુર્લભ બન્યા છે. તેવામાં તાપમાનનો પારો ગગડી 14 થી 15 ડિગ્રી પર પહોંચતા આ સીઝનનો અત્યાર સુધીનો કોલ્ડેસ્ટ ડે નોંધાયો હતો. છેલ્લા 4 દિવસથી રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં ધુમ્મસનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે આજે ધુમ્મસની માત્રા સૌથી વધારે રાજપીપળામાં જોવા મળી હતી. વહેલી સવારે આજે રાજપીપળામાં એટલું તો ગાઢ ધુમ્મસ હતું કે 5 ફૂટ દૂર વ્યક્તિ સામેવાળી વ્યક્તિને જોઈ શકતું ન હતું. ખાસ કરીને એસટી બસોના દ્રશ્ય વળવા દ્રશ્ય જોવા મળ્યા હતા. ધુમ્મસના કારણે ભેજ અને ઠંડીનું પ્રમાણ વધારે હોવાને લઈ બસોમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. ખાસ કરીને બસ ડ્રાઈવરોને બસ ચલાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગાઢ ધુમ્મસ હોવાના કારણે વાહનો ધીમે ચાલતા હોવાથી બસો મોડી પહોંચતી પણ જોવા મળી હતી. બીજી તરફ રાજપીપળામાં આજે મોસમનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. ઠંડીની ભારે અસરના કારણે રાજપીપળાનું જીવન ખોરવાઈ ગયું હતું. લોકો સવાર સુધી બારી બારણા બંધ કરીને ઘરમાં પુરાઈ રહેલા જોવા મળ્યા હતા. તો રાજપીપળામાં આજે વહેલી સવારે 14 થી 15 ડિગ્રી તાપમાનનો પારો ગગડ્યો હતો. મોર્નિંગ વોકમાં ચાલવા વાળાઓની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. તો ઠંડીને કારણે બજારોમાં ગરાકી પણ ઓછી જોવા મળી હતી. વાહનો પણ ઓછા જોવા મળતા હોવાથી રસ્તા સુમસામ જોવા મળ્યા હતા. રાજપીપળામાં છેલ્લા 3-4 દિવસથી ધુમ્મસનું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. આજે ધુમ્મસની માત્રામાં ખૂબ વધારો થયો છે. આજે રાજપીપળામાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ જોવા મળ્યું છે. આ ધુમ્મસ એટલું બધું ગાઢ છે કે 5 ફૂટ દૂરની વ્યક્તિ સામેની વ્યક્તિને જોઈ શકતી નથી. ખાસ કરીને એસટી બસ સ્ટેશનના દ્રશ્યો જુઓ તો પ્રવાસીઓની સંખ્યા ઘટી ગઈ છે અને બસો પણ મોડી ઉપડી રહી છે. ડ્રાઈવરોનું કહેવું છે કે અમને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે, ભેજનું પ્રમાણ પણ વધ્યું છે, એની સામે ધુમ્મસનું પ્રમાણ પણ વધતા રાજપીપળામાં જનજીવન ખોરવાઈ ગયું છે. દીપક જગતા, રાજપીપળા. ભરૂચ પેરા ફ્લોરો સ્કવોડની ટીમે અંકલેશ્વર પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને બાતમીના આધારે કાપોદ્રા નજીકથી ઝડપી લીધો હતો.
ભરૂચ પેરલ ફ્લોરસ સ્કવોડની ટીમે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને કાપોદ્રાના દિનેશ મિલ નજીકથી બાતમીના આધારે ઝડપી પાડી અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત મળતી વિગતો મુજબ ભરૂચ પેરલ ફ્લોરસ સ્કવોડનો કાફલો નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા. તે અરસામાં હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સથી માહિતી મળી હતી કે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના એપીકો કલમ 363, 366 તથા પોક્સો એક્ટની કલમ 12 મુજબના ગુનામાં નાસ્તો ફરતો આરોપી જયશંકર ત્રિપા શંકર પ્રસાદ ઉંમર વર્ષ 18 રહે મકાન નંબર 42 ઋતુરાજ સોસાયટી ગોપાલનગર કોશંબડી અંકલેશ્વર તથા મૂળ અધશી જુવા પોસ્ટ બેરૈયા બલિયા યુપી નાઓ. આરોપી હાલ ભોગ બનનાર સગીર બાળા સાથે દિનેશ મિલ કાપોદ્રા રોડ ઉપર હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે પેરોલ ફ્લોર સ્કવોડની ટીમે તાત્કાલિક અંકલેશ્વર પહોંચી જઈ આરોપીને ઝડપી પાડી તેમજ ભોગ બનનાર સગીર બાળાને છોડાવી તેના પરિવારના હવાલે કરવામાં આવી હતી. તેમજ આગળની કાર્યવાહી કરવા અંકલેશ્વર ઉલા પોલીસ સ્ટેશન ખાતે આરોપીને સુપ્રત કરવામાં આવ્યું હતું. રાજપીપળામાં છેલ્લા 4 દિવસથી ગાઢ ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તેવામાં હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ગાઢ ધુમ્મસ ભર્યું વાતાવરણ ને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ઝીરો વિઝિબિલિટીનો માહોલ સર્જાયો હતો. આજે નર્મદા જિલ્લામાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો હતો. જિલ્લાભરમાં એકાએક તાપમાનનો પારો ગગડ્યો હતો તો બીજી તરફ આજે ગાઢ ધુમ્મસે નર્મદાને ધમરોળ્યું હતું. ખાસ કરીને એકતાનગર ખાતે સરદાર પટેલની વિશ્વની વિરાટ પ્રતિમાએ ધુમ્મસની ચાદર ઓઢી લીધી હોય એવા દ્રશ્ય સર્જાયો હતો. એકતાનગરમાં આજે ઝીરો વિઝિબિલિટીનો માહોલ સર્જાયો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ધુમ્મસ એટલું ગાઢ હતું કે સરદાર પટેલની પ્રતિમા પણ દેખાતી ન હતી. તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કોલ્ડ વેવનો માહોલ સર્જાયો હતો. આજે ઠંડી અને ભેજના કારણે પ્રવાસીઓની સંખ્યા પણ ઘટી હતી. જો કે ચારે બાજુ કુદરતી સૌંદર્ય જોઈને અનોખો માહોલ જોઈ પ્રવાસીઓ ઝૂમી ઉઠ્યા હતા. આ સાથે પણ થાય છે આમટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો આમટીવી ભરૂચ.